સૌ જૈન પાઠકના પ્રિયજનો, એવું એક જ સંબોધન આજે હું કરીશ. અને એમ પણ લાગે છે કે એવી જાહેરાત જો બધાની રજા હોય તો કરી દઉં, કે તમે બધા એટલી સરસ વાતો કરી કે હું હવે બેસી જાઉં તો પણ મને વાંધો નથી. કારણ કે મારે જે કહેવાનું છે એ બધા મિત્રોના મનમાં હતું જ. મને કે હું વિસ્ફોટક રીતે કહીશ, પણ તમે બધાએ મને સાવ હવાઈના ફટાકડા જેવી કરી નાખી. પણ પ્રિય કવિની વાત હંમેશા કરવી કોને ન ગમે, મને કે તમને. એટલે હવે હું જે કાંઈ કહીશ એ તમારું પુનરાવર્તન જ હશે, અને તમને છેલ્લે એમ કહેવાની છૂટ કે બેન તમે આમાં શું નવું કહ્યું. એવી સમયાચના છે. સૌથી પહેલા તો એ આભાર વ્યક્ત કરી લો કે આપણને જે ગમતું હોય એવું કામ કરવાનું આમંત્રણ મળે, એટલે આપણે દોડતા દોડતા એ કામ કરવાનું મન થાય. એટલે હમણાં વાત નીકળી ભાઈ રમઝાન સાથે, અને એને એમ કહ્યું કે જૈન પાઠક વિશે તમે વાત કરવા આવો, એટલે મેં કીધું ક્યારે આવું અને શું કામ ના આવું. એવી બે વાત છે. આજે મને જ્યારથી લેસન કરવું પડે ને તમારી પાસે બોલવું હોય ત્યારે, અને હમણાં કંભાગ્યે મારે એવા કામ સંભાળવાના છે કે આવા બધા લેસન કરવાનો સમય ઓછો મળે, પણ મારો ભગવાન છે. રાપર ભુજથી 2.25 કલાક લાગે, એટલે 2.25 કલાક હું લેસન કરીને આવીશું. બાકી તો જૈન પાઠકના પ્રેમમાં હું 1982થી છું. કારણ કે 82-83ના વર્ષમાં મને પણ જૈન પાઠકની જેમ મારી વાત યાદ આવી જાય છે. 82-83ના વર્ષમાં હું MAના પ્રથમ વર્ષમાં દાખલ થઈ, એક્સટર્નલ વિદ્યાર્થી. હા મિત્રો, તમે મારું દર્દ બરાબર સમજશો. જેમ અત્યાર સુધી રાપર પાસે કોલેજ નહોતી, અને હમણાં જ સવારે ભરતભાઈ સાથે વાત થઈ, એમ અસલી વનાંચલના લોકો એવા અમારા બધાના બાપુજી મણિભાઈ અને એમનો આખો પરિવાર તળ વનાંચલના માણસો છે. એટલે પુસ્તક વાંચતા પહેલા તમારે એમની પાસે બેસવું પડે. એમને ખબર છે કે કેવી રીતે શિક્ષણનો પ્રચાર પ્રસાર કરાય, કેવા લોકો વચ્ચે, જેની વાત વનાંચલમાં જૈન પાઠકે માંડી જ છે અને જેના નાયકો તમારી વચ્ચે છે, તેમ અમે બધા પણ એક સમયે આવા જ લોકો, એટલે હું સારી ભાષામાં કહું છું, ઇન્વર્ટેડ કોમામાં ગામડિયા જેવા લોકો હતા. ભુજ અમારું ત્યારે સાવ રાપર જેવું નાનકડું ગામ હતું, અને બહુ બહુ તો અમે પ્રવાસ કરીએ ને તો અંજાર કે માંડવીનો, બાકી વાતમાં માલ નહીં. અને મારા ભાઈ ગોંડલ રે તો 4-5 વર્ષે ગોંડલ જઈએ, એમાં તો તમે ધમાલ જુઓ કે વાત નહીં. સોપારી ને કચિકા ને બધું રાખીએ, રસ્તામાં શું ખાવું ને 10 રૂપિયા ભાડું ને આવું બધું, અને બારીમાં બહાર જોતા જોતા કચિકો એવી રીતે ચાવીએ કે છેક ગોંડલમાં પૂરો થાય. એટલે હું પણ સાવ ગામડિયાની જેમ જ ભણી છું, અને MAમાં મારે અમદાવાદ પરીક્ષા દેવા જવાનું. વિચાર તો કરો મારી હાલત શું થઈ હશે, એ તો પછીની વાત. પણ ત્યારે આ વગડાનો શ્વાસ, સુરેશ દલાલનું સંપાદન નવી નવી બહાર પડેલી, અને વિદિશા જેને અત્યારે પણ તમે ભણો છો, પણ મને આનંદ છે અને ગર્વ છે કે તમારા બધાથી મારો પહેલો નંબર, કે સૌથી પહેલી વિદિશા અમારા કોર્સમાં એ સમયે મુકાયેલી. કેવા બે પુસ્તકો, વગડાનો શ્વાસ એટલે ગ્રંથકાર જૈન પાઠક ચાલે, આખું આખા ગ્રંથકાર, માત્ર વગડાનો શ્વાસ નહીં, અને વિદિશા. વાંચીને એટલી મજા આવી ગઈ, પણ ક્યાંય ચોપડી મળે નહીં. ભુજમાં તો નામ નકર નિશાન જ્યારે અમે ભણી લીધું ત્યારે રમેશભાઈએ, હા દિનેશભાઈને, મુક્તાબેનના મોટા ભાઈએ અક્ષર ભારતી નામની પુસ્તકની દુકાન, ન કહેવાય એને, પુસ્તકની ઉપાસના કરતી જગા અક્ષર ભારતી ચાલુ કરી. તે પહેલા તો અમને આમ કાંઈ મળે નહીં. માંડ માંડ રખડી રવડીને એક લાઇબ્રેરીમાંથી મને આ વગડાના શ્વાસના પહેલીવાર દર્શન થયા
ત્યારે ભક્તને ભગવાન મળે ને એટલો મને આનંદ થયો. તમને બધાને નવાઈ લાગશે કે ઝેરોક્સનો એ જમાનો નહીં, એટલે નીચે બેસી પીઠ વાળી મારી પીઠ ઉપર મારી બિલાડી બેઠી હોય ખુરશી માનીને અને આખી ચોપડી મેં ઉતારી છે. અને આજે પણ એ મારા ગરબડિયા અક્ષરોવાળી નોટ મેં સાચવી રાખી છે કે એક સમયે વગડાનો શ્વાસ મેં લખી છે, જયંત પાઠક પછી મેં લખી સીધી. એટલો જૂનો મારો જયંતભાઈ સાથેનો સંબંધ છે. અને બીજી આનંદની વાત, તમારા બધા વચ્ચે કહેતા વધારે આનંદ થાય. અને કેટલીક અંગત વાતો વિદ્યાર્થીઓને જ કહેવાય, બાકી કોઈને ન કહેવાય. એટલે અમે બધા જ્યારે આ દુનિયામાંથી ચાલ્યા જશું ને ત્યારે અમારી ખાનગી વાતો ખાલી તમને જ ખબર હશે, એવો વટ પડાવવાની છૂટ છે બધા. કે મારે ભાગે ગુજરાતના સાહિત્ય સર્જકોનું પ્રાથમિક શિક્ષણ એ વિશે પુસ્તક તૈયાર કરવાનું થયું, ત્યારે મેં જેના જેના જેની જેની આત્મકથાઓ અથવા તો જેના જીવનચરિત્રો મળતા હતા એમાંથી એનું પ્રાથમિક શિક્ષણ તારવીને આખી એક લેખમાળા તૈયાર કરેલી. અને લગભગ એ બધા સર્જકો દિવંગત હતા, પણ પછી મને ડૉક્ટર બોરીસાગર, રતિલાલ બોરીસાગર, આપણા મોટા હાસ્ય લેખક, એના કરતાં પણ મોટા વિવેચક અને સંશોધક અને સંપાદક, ઉત્તમ અધ્યાપક અને ઉમદા માણસ એવા બોરીસાગર સાહેબે મને સૂચન કર્યું કે તમે જેવી રીતે દિવંગત લોકોના પ્રાથમિક શિક્ષણની વાત કરી એવી રીતે તમે જે વિદ્યમાન સર્જકો છે એના પાસેથી લખાવડાવીને એનું પ્રાથમિક શિક્ષણ તૈયાર કરો. એટલે મેં એ પણ કર્યું, જેનો બીજો ખંડ હવે આવવામાં છે. પણ જોગાનું જો જયંત પાઠકની તો આ આત્મકથા હતી જ, એટલે લખાવવાનો સવાલ નહોતો. આમાં એમના પ્રાથમિક શિક્ષણનું બહુ સરસ ચિત્ર છે વનાંચલમાં. એટલે એ જ્યારે મેં લીધું અને એનો લેખ તૈયાર કર્યો ત્યારે મેં જયંતભાઈને પત્ર લખેલો અને બહુ જ ઉમળકાથી એના બે પોસ્ટ કાર્ડ મને મળેલા, જે મારા પત્ર સાહિત્યનું બહુ મોટું સંભારણું છે. એટલે આજે હું રસ્તામાં વિચાર કરતી હતી કે જેના સાથે આપણે વાતો કરી, જેના સાથે પત્ર વ્યવહાર કર્યો, જેને ભણ્યા, એને 100 વર્ષ થઈ ગયા. એ માણસ 100 વર્ષનો થઈ ગયો અને 100 વર્ષનો થઈને ચાલ્યો ગયો એમ તો કેમ કહેવાય, કારણ કે આ ખંડમાં તમારા બધાના મનમાં અને આ ચોપડીઓ જ્યાં સુધી હશે એટલે કે યાવત ચંદ્ર દિવાકર એ છે. જેનો આજે 100મો પડાવ આપણે ઉજવી રહ્યા છીએ અને રાપર કોલેજને, બધા જ મિત્રોને, આયોજકોને એટલા માટે અભિનંદન કે હમણાં વાત થઈ તેમ કચ્છમાં પહેલીવાર, આખા ગુજરાતમાં પહેલીવાર આ શતાબ્દી તમારે ત્યાં ઉજવાય છે. અને બધા મિત્રો જયંત પાઠકને કેટલો બધો પ્રેમ કરે છે, એટલે મને એ જરાક વસવસો થઈ ગયો કે માણસનું શરીર ન હોય ને એનું આ નુકસાન, કે નહીતર હું હમણાં એમને સુરત ફોન કરત કે જયંતભાઈ જોવા જેવું હતું આજે. એ સમય આપણને મળ્યું આવા જયંત પાઠક, એટલે એમ થાય કે ક્યાંથી એની વાત માંડીએ. આ બે છે ને જોડકાણ છે, વગડાનો શ્વાસનો ગદ્ય દે એટલે વનાંચલ અને વનાંચલનો પદ્ય દે એટલે એમની કવિતા, એટલે તમે એને અભિન્ન જ ન કરી શકો. જ્યાં ગદ્ય છે ત્યાં પદ્ય છે અને પદ્ય છે ત્યાં ગદ્ય છે. આવો એક કવિ, સાત્યંત કવિ, અને સુરેશ દલાલે આની પ્રસ્તાવના બહુ વાંચવા જેવી છે. 60 પાનાની પ્રસ્તાવના છે જે પણ મેં લખી છે. વળી હું વટ પડાવી લઉં ને, એકે તક જતી નથી કરવી વટ પડાવવા, પણ એ પ્રસ્તાવના લખવાનો મોટો ફાયદો એ થયો કે પછી મને ક્યારે પેપરની તૈયારી જ ન કરવી પડી, એટલી સરસ એ પ્રસ્તાવ. તમે લખો ને એટલે તમારે પછી બહુ મહેનત ન કરવી પડે, એ અંદર ઉતરતું જાય. તો સુરેશ દલાલે ખૂબ સરસ વાત કરી કે જયંત પાઠક જ્યારે લખતા થયા 1954માં એમનો પહેલો કાવ્ય સંગ્રહ મર્મર, અહીંયા તમે બધાએ બધું લખ્યું છે એટલે હું ભૂલી જઈશ તો સુધારજો, 54માં એમનો મર્મર એ પહેલો, કેવું સરસ નામ છે તમે જુઓ તો ખરા, મર્મરનો અર્થ ખૂબ સરસ તમે બધા જાણો છો. ધીમેથી જે અવાજ થાય ને, પાંદડો પડે, પાંદડું પડે એના અવાજ ન થાય કોઈ દિવસ,
એનો જે ધ્વનિ થાય એના માટે આ શબ્દ પ્રયોગ છે, મરમર, મરમર ધ્વનિ એમ પણ આપણે ત્યાં કહેવાય છે. તો જયંત પાઠક પોતે કવિતા કરે છે અને પેલું શીર્ષક આપે છે મરમર, અને પછી તો કેવા કેવા વિસ્મય, સંકેત, એક પછી એક સુંદર શીર્ષકો એના પાસેથી મળે છે. શીર્ષક પસંદ કરવા એ પણ એક કલા છે. અને સુરેશ દલાલે એમાં મેદાન માર્યું, એમના બધા કાવ્યોનો સંચય કર્યો, એને એમની જ કવિતાનું શીર્ષક અર્પણ કર્યું, વગડાનો શ્વાસ. આ માણસ એટલે વગડાનો શ્વાસ, બસ એનો પ્રતીક છે. કે જયંત પાઠકની ઓળખાણ શું? તો કે વગડાનો શ્વાસ. વગડાનો શ્વાસનો માણસ એમ પણ નહીં, પોતે જ વગડાનો શ્વાસ. એ પ્રકૃતિ સાથે એટલા બધા એકાકાર થઈ ગયા છે કે પ્રકૃતિ એટલે જયંત પાઠક અને જયંત પાઠક એટલે પ્રકૃતિ, બે જુદા જ ન હોઈ શકે. જયંત પાઠક એટલે ઝાડ, જયંત પાઠક એટલે નદી, જયંત પાઠક એટલે વગડો, બધું તમે કહી શકો અને જે કયો એમાં એ ખુશ થાય. તો મરમરથી શરૂઆત કરી. અને મુશ્કેલી એ હતી જયંત પાઠક માટે કે એના પહેલા ઉમાશંકર, સુંદરમ, શ્રીધરાણી, સ્નેહરશ્મિ જેવા મોટા ગજાના કવિઓ થઈ ચૂક્યા હતા, એટલે સમકાલીન હતા એમના, એના મોટેરા સમકાલીનો છે બધા. એક આખો સમય છે જુઓ ગુજરાતી સાહિત્યનો. આમ તો આપણે યુગ વિભાગો ભણીએ છીએ કે દલપતરામનું દયારામનું મૃત્યુ 1853 અને દલપતરામનો જન્મ, ત્યાંથી મધ્યકાળ પૂરો, અર્વાચીન કાળ શરૂ. આ તો છે ને ઇતિહાસના વિભાગો છે, પણ ઇતિહાસના વિભાગો સાહિત્યમાં ન હોય પછી બધું ભેગું થઈ જાય. અને પછી પહેલા આવ્યો સુધારક યુગ, ટીવાયના મિત્રો ભણે છે, દલપતરામ, નર્મદ, નંદશંકર, નવલરામ. પછી આવ્યો પંડિત. હા, એ વાતે મારે કેવી જોઈએ કે આ વર્ષ સીમાચિહ્નરૂપ વર્ષ છે. શું કામ ખબર છે? ગાંધીજીની 150મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. ગાંધીજીની સાથે જ આચાર્ય આનંદશંકર ધ્રુવનું પણ આ 150મું વર્ષ, આપણા બહુ મોટા કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું પણ 150મું વર્ષ, જયંત પાઠકનું 100મું, ઉષ્ણસનું 100મું, યશવંત દોશી કરીને આપણા એક સરસ સાહિત્યકાર કહો કે સંપાદક કહો, જેણે ગ્રંથ નામના સામયિકનું સંપાદન વર્ષો સુધી કર્યું, એનું પણ આ 100મું વર્ષ. કેટલા બધા લોકોનું આ 100 અને 150મું વર્ષ છે એક સાથે આવા લોકો થઈ ગયા. તમે વિચાર કરો, જયંત પાઠકને ઉષ્ણસ તો સંબંધે પણ ભાઈઓ છે. તો પંડિત યુગ જેમાં ગોવર્ધનરામ, આનંદ શંકર, નાનાલાલ, બળવંતરાય આવા મોટા માથા થઈ ગયા. એના પછી ગાંધીયુગ જેમાં સુંદરમ, ઉમાશંકર, શ્રીધરાણી, સ્નેહરશ્મિ આવા કવિઓને સર્જકો થયા. અને એ લોકો હજી લખતા જ હતા ત્યાં અનુગાંધીયુગ પ્રવેશી ગયો. અને આપણા બહુ, મારા બહુ પ્રિય કવિ જયંત પાઠક જેટલા જ, અને ઘણી બધી પંક્તિઓ એના સાથે તમારે સરખાવવા જેવી, પ્રહલાદ પારેખ, એનાથી અનુગાંધીયુગ શરૂ થયો. અને એની સાથે સાથે રાજેન્દ્ર, નિરંજન, જયંત પાઠક, ઉષ્ણસ, પ્રજારામ રાવળ, પૂજાલાલ આવા બધા કવિઓ. તો એક બાજુ આવા મોટા માથા, એ જ્યારે લખી રહ્યા હતા, ઘણી વાર એવી વિચિત્ર ઘટના બને કે એટલા મોટા લોકો આપણી આજુબાજુ હોય ને, કે ઘણી બધી શક્તિઓ હોય ને, એવા લોકો પણ કેટલીક વાર નાના થઈ જાય અને દેખાય નહીં. જયંત પાઠકનો સમય આવો છે એનો ને ઉષ્ણસનો, પણ એની વચ્ચે પણ માર્ગ કરવો અને એના પ્રભાવમાં ના આવવું એ બહુ મોટી વાત છે. આ બે બહુ મોટી વાત છે, કારણ કે આવા મોટા ગજાના લોકો લખતા હોય ને ત્યારે એના પ્રભાવમાં આવ્યા વગર કોઈ રહે જ નહીં. પણ જયંત પાઠક ઉમાશંકર, સુંદરમ, શ્રીધરાણીથી ઘણા જુદા પડે. હશે કદાચ શરૂઆતમાં ક્યાંક ક્યાંક એ લોકોનો પ્રભાવ, પણ એ બહુ જ ઓછો સમય, પછી એ સરકી ગયા છે એમાંથી અને પોતાની આગવી ઓળખ કવિતાથી એને ઊભી કરી. થોડા સમય પહેલા જ એની સમગ્ર કવિતા બહાર પડી અને એમાં એને સરસ વાત કરી, બહુ જ નાનકડી પ્રસ્તાવના છે એ સમગ્ર કવિતા. આજે ગ્રંથ હું તમને જોવા લાવી છું. હું નાની હતી ને ત્યારે મને વિચાર આવતો, ડોંગરે મહારાજની ભાગવત સાંભળવા જાઉં ને તો ભાગવત આમ પડ્યું હોય, એટલે મને વિચાર આવતો કે આ ભાગવત ભેગું શું નામ રાખતા હશે, બોલે તો મોઢે છે, કદાચ એમાં
હશે કે વચ્ચે ભૂલી જાય તો જોઈ લે. નાના ભાઈ ત્યારે તો આવા વિચાર આવે ને, એટલે મને એમ થતું કે ડોંગરે મારા ભૂલી જાય ને તો જોઈ લે, એટલા માટે ભેગું અહીંયા રાખ્યું હશે. પણ મોટી થઈ ને ત્યારે સમજાયું, તમને પણ કદાચ અત્યારે એમ થશે ને કદાચ હું જોઈશ પણ ખરી, એનો અર્થ એમ ન કરજો કે હું ભૂલી ગઈ છું. પણ પછી મને સમજાયો કે આ ગ્રંથો ભેગા હોય ને તો ટેકો રહે કરી. કે કવિતા કેવી હોવી જોઈએ, ઓછા બોલી હોવી જોઈએ. કવિતાનો અર્થ જ એ છે કે જે ઓછામાં ઘણું કહી જાય. અહીંયા છે ને પંક્તિ, પ્રિયજનની પગલીઓ જાણે ફૂલની ઢગલી. બસ બીજું હોય તો કેટલું એ બોલે, ઓ તમે આવ્યા એટલે આમ, તમે આવ્યા એટલે તેમ, તમારા માટે આજે ખાસ શીરો બનાવ્યો છે, રાતના નીંદર નથી આવી, તમે આવવાના હતા એટલે આપણે તો કેટલું બધું બોલીએ, હું એ બોલું છું. પણ કવિ મિતભાષી જેટલી કવિતા ઓછા બોલી એટલી એ કવિતાની મજા વધારે. ઘણા કવિઓ બહુ વધારે બોલવા વાળા હોય છે, પછી એની મજા ના રહે, એની મજા ના રહે. તમે એની ચમત્કૃતિ જો કહી દો તો એની મજા ના રહે. પણ જો કેવી વાત કરી દીધી, પ્રિયજનની પગલીઓ જાણે ફૂલની ઢગલી. ઉત્પ્રેક્ષા અલંકાર કેવી રીતે વાપરે કવિએ. હું આઠમામાં હતી ત્યારથી માંડીને લગભગ આજ સુધી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એક તો વ્યાકરણમાં રસ પડે નહીં, એ તમને નિખાલસ ભાવે કહું, મારું વ્યાકરણ બહુ જ કાચું હતું. ત્રણ જ છંદ મને આવડતા હતા અને એનું કારણ હું નહોતી, એનું કારણ એ હતું કે અમારા ગણિતના શિક્ષકને ગુજરાતી સંપવામાં આવ્યો. એણે અમને કહી દીધું કે જુઓ માથાકૂટ ન કરજો, છંદ ત્રણ જ મહત્વના છે, અમારે કરવી નથી માથાકૂટ. કોણ જાણ છૂટી કે ત્રણ જ છંદ છે, સતર અક્ષરના, પૃથ્વી શિખરીને મંદાકરંતા, નામ ન લેજો ચોથા છંદ. એ ત્રણ એવા પાકા કે રાતના 12 વાગે તમે પૂછો ને તો હું આ ત્રણેયના ઉદાહરણ તમને કહી શકું. બાકી હરમ બરોબર છે, બીજો ચોથો છંદ આવડતો. અને અમે 11મા ધોરણમાં અમારા નલિનબેન શાહના ક્લાસમાં પહેલે જ દિવસે બેઠા એમ માનતા હતા, મને 87% આવ્યા હતા પેલી શું કહેવાય વચ્ચેની પરીક્ષામાં. એટલે મનમાં જરાક એમ પણ કે આપણે તો બધું આવડે. બેને પહેલે જ દિવસે પૂછ્યું કે કેટલા છંદ અલંકાર આવડે, અને મારા મોતિયા મરી ગયા, મરી રહ્યા ને, બધી છાપ ખલાસ થઈ જશે. પણ મારી કંઠી યુધિષ્ઠિરની હતી, મેં કહું આજે ખોટું બોલશું ને કાયમ ખરાબ લાગશે, એટલે મેં શરણાગતિ સ્વીકારી લીધી કે હરણ બરોબર આ ત્રણ સિવાય ચોથું કાંઈ આવડતું હોય. તો મેને કહ્યું કાંઈ વાંધો નહીં, હવે પહેલા 15 દિવસ માત્ર ને માત્ર છંદ અલંકાર ભણાવવામાં આવશે, પછી જ પાઠ ચાલુ થશે. અમને જે ઉપાધિ થઈ પડી ને, 15 દિવસ છંદ અલંકાર, અને અલંકાર આટલા જ શીખ્યા હતા. આવી રીતે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, દમયંતીનો તો થાક શું આપણું, મને દમયંતીનો મુખ ચંદ્ર, ચંદ્ર કરતા એ સુંદર, અને એને ચંદ્ર માનીને બમણા ચૂંટી પડે. 5-6 અલંકાર આવડી ગયા અને દમયંતી સિવાય વિચારે બીજા. ઉદાહરણોથી અમે શીખ્યા કે ઉત્પ્રેક્ષા કેમ મુકાય. ગ્રીષ્મની તપેલી રાત પછી સવાર, તપેલા દિવસ પછી રાત પડે છે કેવું, જાણે પાર્વતીનું સ્મિત. જાણે પાર્વતીનું સ્મિત, જાણે ફૂલની ડગલી. અને એકદમ મગજમાં બેસી જાય કે આને કહેવાય ઉપ્રેક્ષા, દમયંતી સિવાય પણ અલંકારો ટકે છે. આવું આ કવિઓએ શીખ્યું. તો કવિતા ઓછા બોલી હોય એ કેવી રીતે આવે, કેમ આવે, એ જૈન પાઠક જેવા કવિ પાસે તમે બેસો, એની પાસે ઉપનિષદ રચો,
ત્યારે તમને ખબર પડે. સૌથી પહેલા તો કેવું જોઈએ કે જૈન પાઠક પાસે લય છે. લય હોય એ કવિતા તમારા ચિત્તમાં ઊંડે સુધી ઉતરી જાય. કેવું લય છે ભાઈએ સરસ ગાયું. પણ કવિતા વાંચતા શીખો એમ અમને અમારા અધ્યાપકો શીખવતા. કવિતા વાંચવી એક કલા છે, ગાવી બીજી વાત છે, જે ભાઈએ સરસ ગાયું. પણ જ્યારે વર્ગખંડમાં અધ્યાપક એ વાંચે ત્યારે કેવું મન જાય. એ જૈન પાઠકની કવિતાઓ પાસે બેસીને મારા જેવો સામાન્ય શિક્ષક શીખતો હોય છે. મેં ઘણી વાર કહ્યું છે અને આજે પણ યાદ કરું કે કોઈ એવા શિક્ષક ભટકાઈ જાય જેને લયનું ભાન જ ન હોય. આ શબ્દ હું સાચવીને ભાનથી વાપરું છું. તો વિદ્યાર્થીની દશા થઈ જાય, જેનો ભોગ પણ હું બની છું, તમે પણ બન્યા હશો ભૂતકાળમાં. નરસિંહ મહેતા કેવા લયના કવિ. પટક માયા પરી અટક ચરણે હરી, વટકમાં સાંભળી વાત સાચી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. ઝૂલના છે આજ મહારાજ, જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. આકાંત આપણ ઝૂલના. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દેપ થારી. આ પ્રહલાદ ત્રણેયનો ઝૂલના. અને તમે ટેવાઈ ગયા હોય ને તરત ખબર પડે કે અરે આ તો નરસિંહે ગાયેલો છંદ. ભલે ને મારા જેમ આવડતો ન હોય, બંધારણ પૂછે તો મોતિયા ભરી જાય, પણ સાંભળતા મેં થાય કે છે ઝૂલના. પ્રશ્ન સાચો તમને પૂછાય છે ને, કયો છંદ ઝૂલના? બે માર્ક લયથી આપણે પકડીએ છીએ. ને અમારા એક બેને પ્રાથમિક સ્કૂલમાં ચોથા ધોરણમાં નરસિંહ મહેતાની કવિતા આમ વાંચે, હળવે 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 હજી મારી મંદિર આવ્યા, મોટે 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 મેં તો મોતડી વધાવ્યા. હું તો સડક થઈ ગઈ હતી કે નરસિંહ મહેતાને ભગવાનને મળવાની આટલી ઉતાવળ શું છે. મને શાંતિથી મળે આવે છીએ તો. કાલે તમારા આમંત્રણ કાર્ડમાં લખ્યું છે રમજાન સાહેબે કે બેન નિરાજ જીવે વાત કરશે. કવિ લખે તો જૈન પાઠક સારા કવિ, લેના કવિ, ચિત્રાત્મકતા, ભાષા, લે છંદ ભલે તો કેમ થાય. ત્યારથી મારા મગજમાં ચિત્ર બેસી જ ગયું છે કે આગળ નરસિંહ મહેતા ને પાછળ કૃષ્ણ એ દોડે છે. પછી અમારા ઉત્તમ શિક્ષકો એણે પણ આ જ કવિતા આપને વાંચી સંભળાવી. વાંચી સંભળાવવાનો મહિમા છે, કાવ્ય પાઠ જેને આપણે કહીએ. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા. આ અંગત વાત છે નરસિંહ મહેતાની. ખાનગીમાં માંડે છે પોતા જેવા જણ પાસે, કઈ બધાને કેવા નથી બેસતો. આ તો છપાણી એટલે આપણે વાંચી, એની ખાનગી વાત છે. ભગવાન ચૂપચાપ મળવા આવ્યા છે, કોઈને ખબર ન પડે, કારણ કે આ અધિકાર માત્ર નરસિંહનો જ છે, કાંઈ બધાનો ન હોય ને. બારીમાંથી ડોકા કાઢીને જોવે કોણ આવ્યું. આ અધિકાર માત્ર એને જ મળે છે, એટલે ચૂપચાપ આવે છે. અને બીજી પંક્તિ, હરિ આવીને કોઈ રહી શકે. મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા ને. એનાથી એકદમ બૂમ મરાઈ ગયું. એટલે ભગવાને કીધું ધીમે. એટલે પછી ત્રીજી પંક્તિ આવી, કીધું 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 મુજને કાંઈક કામણ કીધું. શું કામણ કીધું? લીધું 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 મારું ચિતડું ચોરી લીધું. અને અંત તો જુઓ, જાગી 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 હું તો સર્વે તે અંગે જાગી રહે. ઈશ્વરના ભક્તનું મોટું લક્ષણ કે જાગી જાય. અને પરિણામ, ભાગી 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 મારા ભવની પાવટ ભાગી.
અખાની એક સરસ પંક્તિ છે, મરતા પહેલા જાને મરી જુદાર્થમાં ખોકે છે. મળતા પહેલા જાને મરીનો અખાનો અર્થ જુદો છે. અખો તો ફિલોસોફર છે, કવિ છે, જુદી વાત છે, જોગાનો જોગ છે. પણ આપણે બધાને બહુ એમ હોય ને, મારી નિશાળ, મારા કપડાં, મારો ભાઈ, મારું ઘર, મારી માં, મારો પતિ, મારી રસોઈ. અમે સ્ત્રીઓને તો બહુ જોઈ લે, બેનો માફ કરે, બધું મારું મારું મારું. અને પરિણામે જ્યારે જવાનું આવે ને ત્યારે જલ્દી છૂટે, એમ થાય કે હાય આ બધું આપણા હાથમાંથી હાલ્યું છે. અરે જવાનું તો પછી, તે પહેલા પણ આપણે એમ થાય કે હાય મારા ઘરમાં પુત્ર વધુ આવી, હવે મારું રસોડું હાલ્યું નહીં, મારો દીકરો હાલ્યો નહીં. હમણાં મને અમારા એક ઓળખીતા સ્વજન બેને કીધું, એટલે બેન શબ્દ હું જાણીને વાપરું છું, સ્ત્રીઓમાં હોય ને આ બધું બહુ હોય, એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે મિત્રો, કે પુત્ર વધુ ઘરે આવે ને એ અનુભવ ઓપતામાંથી પસાર થવા જેવો છે. એટલે અખો કે છે કે તમે જીવો છો તે દરમિયાન જ આ બધું છોડતા જાઓ તો તમને મરણ આકરું નહીં લાગે. મરતા પહેલા જાને મરી, જગતમાં તમને મૂકી દે છે. જુઓ આ પકડો, વનાંચલમાં એક સૃષ્ટિ ઉભી કરી જયંત પાઠકે, એ જમાનાની તાસીર. અને પ્રસ્તાવનામાં દર્શકે બહુ સરસ વાત નોંધી છે, આપણા બહુ મોટા ગજાના સર્જક જેમના આ બધા વડીલો વિદ્યાર્થીઓ પણ રહી ચૂક્યા છે, મનુભાઈ પંચોલી આવા જ એક જણ, આવા જ એક જણ. એટલે જયંત પાઠકને બરાબર સમજ્યા છે. એટલે બહુ સરસ વાત નોંધી કે કોઈ પણ સ્મૃતિ કથા જનરલી જન્મને, મા બાપને, ભાઈ બહેનને એનાથી શરૂ થાય કે મારો જન્મ ભુજમાં, માટે ભુજ મોટું ગામ કારણ કે મારો જન્મ, બાકી બધી વાતો મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારી નિશાળ, મારા મિત્રો અને હું એ કેન્દ્રમાં. જ્યારે અહીંયા મારું ગોઠ ગામ, એના આદિવાસીઓ, એના વ્રતો, એના તહેવારો. અને મનુભાઈએ નોંધ્યું કે છેક 34મી માને પોતાના દાદાને ની વાત એને શરૂ કરી, તે પણ ગામના સંદર્ભમાં. ગામ છે તો દાદા છે, ગામ છે તો પિતા છે, ગામ છે તો હું છું. એટલે આનો નાયક કોણ છે? ગામ છે. વનાંચલની મજા આ છે, નાયક એનું ગામ, નાયક એના આદિવાસીઓ, નાયક એના મારા તમારા જેવા સાદા સીધા માણસો જે જૂઠું ન બોલે. કેટલા ભોળા, તમે વિચારતો કરો કે ગામના ડોક્ટર એને દવા આપે તો ખાય નહીં, અને માંડ માંડ ખાય તો આવીને એમ કે સાહેબ દવા તો જેમ તેમ ખાઈ લીધી પણ આ કાગળિયા ચાવો આગ્રહ પડ્યા. કે અકલ વગર ના, પણ તમે કાગળ ખાવાનું કીધું કોણે હતું? જા તને દવા નહીં દઉં. તો કે સાહેબ હવે નહીં ખાઈએ પણ દવા તો દેવ. આવા કેટલા સરળ રહી રહીને મારા જેવાને પણ જયંત પાઠક જેમ એવું થઈ જાય છે કે આ સરળતા ક્યાં ખોવાઈ ગઈ. આજે તો નાના છોકરાને રમાડીએ નથી શકતા, એ લોકો એટલા ઉસ્તાદ ને પાકા હોય છે કે એને આપણે રમાડીએ કે જો કાગડો આવ્યો તો આપણે મોર બતાવે, કાગડો તો કરે છે. આવી સરળતા, અને આ સરળતામાં એમનો ઉછેર થયો છે. અને અમે બધા પણ આ સમય જીવ્યા છીએ. દિનેશભાઈ ને મુક્તાબેન મારાથી પણ મોટા છે એટલે વધારે સાક્ષી પૂરશે કે ઘરમાં સાંજે નિયમિત પ્રાર્થના થાય. જોજો ગદ્યનો લય જોજો ધીમે ધીમે. બાપુ હતા ત્યારે તેઓ, અને પછી મોટા ભાઈ, બા અને બધા જ ભાઈ ભંડુઓ દેવસ્થાન આગળ ઊભા થઈ જાય. જોજો ચિત્ર કેવું દોર્યું છે, જે મિત્રો આ ચિત્ર દોરે છે એ હું વાંચતી જાઉં ને ચિત્ર દોરતા જાય છે. ઘીનો દીવો બળતો હોય,
અગરબત્તી મગમગ થતી હોય ને અમારી પ્રાર્થનાઓ ચાલે. જાણે સાંજ પડી છે, આ બારાવો તડકો છે, પણ આ ખંડમાં સાંજ પડી ગઈ છે. જૈન પાઠકની કલમની એ તાકાત છે. તુલસીદાસના રામચંદ્ર કૃપાલુ ભજમન ગવાય, રામ રક્ષા ગવાય, નર્મદા સ્ટપ ગવાય, બીજા શ્લોકોનું પણ સહગાન થાય. અને હજી જે શાળાએ નથી જતા એવા બાળકોને બહુ ગતાગમ ન હોય એટલે કાયે ન વાચા મનસેન્દ્રિય રવા, એને બદલે કાયે ન વાચા મનછી ન સમો એમ બોલી નાખે. સંસ્કૃત ના આવડે એટલે આવા ગોટાળાએ કરે અને મોટેરાઓ પ્રાર્થના વચ્ચે હસીએ પડે. પણ હવે જોજો, ગદ્યનો લઈ જોજો, ભગવાન હસે કે નહીં એ તો જાણે તે જાણે. જો નમ્રતા જોજો, એ તો કોણ જાણે એમ નથી કહેતા, જાણે તે જાણે. એટલે નરસિંહ જેવા લોકો જેને હળવે હળવે મળવા પણ આવે છે. ભગવાન હસે કે નહીં એ તો જાણે તે જાણે. પણ સંધ્યાના ઉતરતા અંધકારમાં ભક્તિના મગમગાટથી પરસાળને ભરી દેતો આ પ્રાર્થના કાર્યક્રમ તો આજે ચાલે છે. સાંજ પડે છે ને ઘરના દેવસ્થાન આગળ ઘીનો દીવો થાય છે, અગરબત્તી સળગે છે ને નાનકડા ઘરમાં વડીલો વચ્ચે મને ઉભેલો હું જોઉં છું. મનમાં ધ્રુવ નીચે મને ઉભેલો હું જોઉં છું. મારી પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થતા ને મધુર સ્મિત કરતા જોઉં છું. ક્યારેક ઊંઘમાં વિમાનસ્થ રામની મૂર્તિ જોઉં છું અને સ્વર્ગમાં જવાની મધુર કલ્પના કરું છું. સવારે ઉઠીને ભાઈ બહેનને ભગવાન મળ્યાની વાત કરું છું. ઝીણી ધૂપસળી બળે છે ને ઊંચે પથરાતી શેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખૂણામાં દેવના કોખલા આગળ લઈ જાય છે. શૈશવની સાંજના એ ભક્તિ ઉમંગમાં મને તરવોળ કરી દે છે. વગડાના શ્વાસના લયમાં ને આ લયમાં કોઈ જ ફરક. એ લય એટલો બધો ઊંડો ઉતરી ગયો છે કવિમાં અને લય જ એના જીવનને ચલાવ્યું છે. લય એ જૈન પાઠકની કવિતા અને ગદ્ય બંનેનું પ્રધાન તત્વ છે. લયથી એ ભરેલા છે. અનેક પંક્તિઓ તમે એની ટાંકી શકો. અને આ લયને કારણે જ પ્રગટ્યો છે એનો જીવન લય. આસ્તિક માણસ કોને કહેવાય? તમને કોઈ પ્રશ્ન કરે અને તમે એમ કહો કે જે ભગવાનનું ભજન કરે, જે પાઠક જેમ પ્રાર્થના કરે, એ તો બરોબર, એ આપણી સાદી સીધી વ્યાખ્યા છે. પણ આસ્તિકની સાચી વ્યાખ્યા શી છે? જે મને જડી છે, વાંચતા વાંચતા ને ભણતા ભણતા, આવા લોકોને જોતા જોતા, જે જીવનને ચાહે એ આસ્તિક, અને જીવનથી વિમુખ થઈને જીવે એ નાસ્તિક. પછી ભલે ને રોજ મંદિર જતો પણ એના પાસ અને પેલો પાસ, ક્યારેય મંદિરના પગથિયાં ન ચડે પણ જીવનને ચાહે. અને જીવનને ચાહે એટલે ચારે બાજુથી જીવનને જોઈ શકે. જૈન પાઠક પાસે જે મને ગમી ગઈ છે એવી વાત કઈ છે? એમની નિરીક્ષણ શક્તિ. કેવું કેવું એને જોયું છે. નિરીક્ષણ શક્તિ કેવી છે જુઓ તમે. પેલી વાત જે ભાઈએ કહી, મને મત હું પહેલી વાર કહીશ, પણ દાદા કર્મકાંડનો વ્યવસાય કરે છે. આ બધા ગરીબો છે, આદિવાસીઓ છે. એને ઘરે કર્મકાંડ કોઈ મૃત્યુ પામ્યું છે ને જાય છે. યજમાન બિચારો 8 વર્ષનો નાનો છોકરો છે જેને ગતા ગમે નથી કે મૃત્યુ એટલે શું ને શ્રાદ્ધ કર્મ એટલે શું. અને એને આબોટી ઉપેર્યું છે અને રિવાજ પ્રમાણે એ આગોટી હું એટલે કે ધોતી હું બ્રાહ્મણને આપી દેવાનું છે. ત્યારે બાળક જૈન ભેગો છે, છોકરાને દેવો નથી અને તાણ ખેંચ થાય છે. છોકરો રોતો રોતો મા પાસે જાય છે. ત્યારે માને શું થયું હશે તો એ માને જ ખબર, પણ એને ગોળની કાંકરી દઈને ખુશ કરી દે છે. હજુ આ પણ ગોળ પણ જુઓ, ક્યાં ગોળની કાંકરી ને ક્યાં ધોતી, પણ એ ખુશ થઈ જાય છે. અને એના જેટલા જ બાળક જયંતના મનમાં પ્રશ્ન થાય છે કે દાદા ધોતી હું ન લીધું હોત તો.
દાદા ને એના વચ્ચે ફરક ક્યાં છે? કે દાદા એમ કે છે કે તો આમ કરીએ ને અહીંયા તો બધા ગરીબ છે તો આપણે ભૂખે મરવાનું વારો આવે. દાદા સાચા છે, પણ પેઢીનો વિકાસ આને કહેવાય કે દાદાને જે વિચાર ના આવ્યો એ જૈન પાઠકને આવ્યો. આ કરવાનું 14મી જાન્યુઆરી ભીષ્મ પિતામહનો નિર્વાણ દિવસ, ત્યારે 14મી જાન્યુઆરી નહોતી, ઉત્તરાયણ છે, જ્યારે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં રૂપાંતરિત થાય છે અને ત્યાર પછી થતું મરણ ઉત્તમ ગણાય છે. હું એમાં એટલા માટે માનું છું કે એમાં ભીષ્મે માન્યું છે. ભીષ્મે 42 દિવસ સુધી સરસૈયા સ્વીકારી છે સુગમ ઉત્તરાયણની રાહ જોવા માટે, અને આવું એ સુગમ કરી શક્યા કારણ કે એમની પિતૃભક્તિથી પ્રસન્ન થઈને શાંતનુએ એના પિતાએ એને વરદાન આપ્યું કે તને ઈચ્છા મૃત્યુ મળશે. વિચારતો કરો, આવું વરદાન મળ્યું કે તું ધારશે ત્યારે મરી શકશે, નહીં ધારે ત્યાં સુધી નહીં. અને ભીષ્મે એ સિદ્ધ કર્યું કે 42 દિવસ સુધી માણસયા પર એ ટક્યા અને સૂર્ય ઉત્તરાયણના થયા. પોતાનું બધું જ જ્ઞાન એ જ્યારે અહીંયા હતા પથારી પર, ત્યારે કૃષ્ણે જીતેલા યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ, આ માણસ જ્યારે જશે ત્યારે અંધકાર થઈ જશે જ્ઞાનનો. જ્ઞાનનો આ અંતિમ સીમાચિહ્ન છે, એટલે અંધકાર ન થાય માટે તમે એનું જ્ઞાન લઈ લો, પછી જો એને જવા દઈશ. એટલે યુધિષ્ઠિરે એના સાથે પ્રશ્નોત્તરી કરી છે, શાંતિ પર્વ મહાભારતનું જે છેલ્લાથી આગલું પર્વ છે, અને ભીષ્મે પોતાનું બધું જ જ્ઞાન એને આપી દીધું છે, પછી એ ગયા છે. એટલે આ 14મી જાન્યુઆરીએ સવારે મને વિચાર આવ્યો કે પેઢીનો વિકાસ કોને કહેવાય? સંતનું પાસે આટલી તાકાત કે ઈચ્છા મૃત્યુનું વરદાન દઈ શકે, વિચાર તો કરો, આવું કોઈ પિતા દઈ શકે? વિચારો બધું કે પણ ઈચ્છા મૃત્યુનું વરદાન ન દઈ શકે તમને કે મને એ દઈ શકે, એવું કસમ સંતનું પાસે હતું. એનાથી આગળ વધીને ભીષ્મ ક્યાંય ટપી ગયા? પિતૃભક્તિમાં, રાજભક્તિમાં, પોતાના સ્વધર્મને આચરવામાં, શસ્ત્રો ધારણ કરવામાં ભીષ્મનો જોટો નહીં. અને વટકે સાથ એણે કૃષ્ણને સામે રાખીને આટલું પ્રકાંડ પાંડિત્ય પ્રાપ્ત કરીને અને પાંડિત્ય બીજામાં રોપીને ધાર્યું મરણ મેળવ્યું, એટલે પિતાથી આગળ ગયા. અને જેણે એને જ્ઞાન આપ્યું એ યુધિષ્ઠિર મર્યા પણ નહીં, એને લેવા માટે સ્વર્ગમાંથી સ્વયં ઇન્દ્ર આવ્યા. એ પ્રતીક છે કે બધા મરે પણ ધર્મ ન મરે. ધર્મ મરે તો પછી જોઈએ શું બચે છે. અને પેઢીનો વિકાસ કર્યો. જૈન પાઠકે આ કર્યો કે દાદા, ધોતિયું ન લીધું હોત તો ન ચાલે. દાદાના જવાબથી એને સંતોષ નથી, અને સારું છે કે એમને કર્મકાંડ કરવાનું ના આવ્યું, નહીતર એ ન લે એટલું આપણે ચોક્કસ થઈ શકીએ. વનાંચલમાં આવી ક્ષણો જીલાય છે, અને હા, આંખ ભીંજવી દે, સામે કઈ દેખાય નહીં એવી આપણી સ્થિતિ થઈ જાય, પણ એની લગોલગ મને એ જવાબ પણ આજે જડ્યો. કોઈ પણ ચોપડી આપણે વાંચીએ ને ત્યારે દરેક વખતે કંઈક નવું નવું મળે. વનાંચલ વાંચી વાંચીને હું મોટી થઈ, પણ આજે મને એમ લાગ્યું કે મેં વાંચી જ નથી. એવું કેટલું મળ્યું કે એને અમારા ગરબા હોય ત્યારે અમારી આદિવાસી યણો બહેનો બે હાથમાં બે ગરબા લઈને, એને એક ગરબો આ બાજુ ને એક ગરબો આ બાજુ એમ કરીને જે ગરબા લે તે કયો ગરબો પહેલા હાથમાં ને કયો બીજામાં એ ખબર ન પડે એવા બે ગરબા એક થઈ જાય. અને પગનો જે તાલ ને લે, મને ખબર પડી કે હા, કવિ જૈન પાઠકના મૂળિયા આ ગરબામાં પડેલા છે. વતનની ગુણમાંથી લઈ મળે છે તો એકદમ જુદું ચિત્ર. અહીંયા તો શૃંગારના કવિ દેખાય આપણને. જૈન પાઠકનો શૃંગાર એ જોવા જેવો છે. આવો કવિ જ્યારે શૃંગાર લખે ને ત્યારે એનું રૂપ જુદું હોય. તમને મજા આવે એવી નવલ કવિતા, એ પ્રેમ કરતા શીખવાડે એવી કવિતા. હું તો ઘણી વાર મારા વિદ્યાર્થીઓને કહું કે શું તમે બધા નોટપેડ લઈને બેઠા છો, ભલે મેં કીધું એટલે બેઠા છો, એ વાત જુદી છે, પણ ન બેસો. અરે આ તો પ્રેમ કરવાની ઉંમર છે, પ્રેમ સમજવાની ઉંમર છે, આવી ઉત્તમ પ્રેમ કવિતાઓ વાંચવાની ઉંમર છે.
અને પ્રેમ કેમ કરાય એ શીખવાની ઉંમર છે. મળો યા લખો કવિ જયંત પાઠકને. સરનામું જયંત પાઠક. અમારા ગામ અમે તો આ શીખવાડીએ માં લઈ છે એમાં ચિત્રાત્મકતા છે. તમને પ્રશ્ન આવડી જશે, તમને સારા સારા માર્ક મળશે, પણ તમને પ્રેમ કરતા નહીં આવડે એ અમારા કામ. અને પછી કવિ પાસે બેસું જે વાલ્મીકી થી માંડીને વાલ્મીકી કેવો કેવો વર્ણન કરે છે. આપણે એમ થાય કે ઓહો આ ડોસો આશ્રમમાં બેઠો બેઠો આ બધું ક્યારે જોઈ આવ્યો. કહેવાય છે ઋષિ જિંદગી આખી આશ્રમમાં કાઢી, બ્રહ્મચારી સંન્યાસી અને હનુમાન નાનું રૂપ લઈને સીતાને શોધવા રાવણના મહેલમાં ઘૂસ્યા છે. જાળીવાળી બારી છે, રાવણ સૂતો છે વચો વચ, અને આજુબાજુ રાણીઓ જ રાણીઓ છે. એક રાણી નથી, ઘણી બધી છે. આ દેખાય કરવી હોય તો છૂપ મિત્રો. પણ પણ જુઓ આમાં એક અહીંયા તો નથી, એક સીતા જેવી હતી જેનું એને બળાત્કારે હરણ કર્યું હતું, બાકી આ બધી એને પ્રેમ કરીને પડતી છે. તો આવી સુતેલી રાણીઓ વચ્ચે સુતેલો રાવણ કેવો લાગતો હતો જાણે મંદરાચળ પર્વત. ઉત્પ્રેક્ષા કેમ વાપર્યો છે જુઓ. અને એ રાણીઓ એટલી સુંદર હતી, એટલી સુંદર હતી કે દીવાઓ આમ રાવણની હાજરીમાં એને જોઈ ન શકે, નહીતર તો રાવણ મારી નાખે. પણ રાવણ સૂતો છે એટલે અહીંયા ઝગમગતા દીવડાઓ એકી ટસે એટલે જોઈ રહ્યા હતા, એટલે આટલા ઝળહળતા હતા. આવી રાણી અને વાલ્મીકી જોઈ ગયા અને બહાર ઉભો ઉભો બ્રહ્મચારી હનુમાન જોવે છે. જુઓ પાછું અને હનુમાનની જગ્યાએ તમે હોત ને તો આરોપ આવત તમારા ઉપર. ટીકી ટીકીને જોવે છે પણ હનુમાન ઉપર ના આવ્યો, કારણ કે મરતા પહેલા જાને મરી એ શીખી લીધું હતું એમને. એમને આ સૌંદર્યની પડી એ નહોતી, એ તો કામ કરો કામ સાથે કામ. હનુમાન એવા માણસ છે કામથી કામ, બાકી જે હોય તે ચૂલામાં પડે. એટલે હનુમાન ઉપર આરોપ ના આવ્યો ને તો ધરપકડ થતા આત્મસંગ્રહ, એટલી આરામથી એને જોઈ છે. તો સૌંદર્યને જોતા આવડવું અને છતાં એ સૌંદર્ય વિલાસનું સાધન ન બને એ મોટા કવિનું ની પ્રજ્ઞામાંથી પ્રગટનું સૌંદર્ય છે. એટલે જૈન પાઠક જુઓ, ચંદ્રોદય થઈ રહ્યો છે, કવિ અગાસીમાં બેઠા છે, ચંદ્ર ધીમે ધીમે ઉપર આવે છે, એના સૌંદર્યને માણે છે અને પાછળથી આવીને પ્રિયતમાનો હાથ ખભે પડે છે અને પંક્તિ સ્ફૂરે છે. ચંદ્ર ચડતો નભે તે હવે મારે ખભે, ચંદ્ર ચડતો નભે સીતો ઉતરીને આવી ગયો ખભે પ્રિયાના હાથ. કેવી બારીકાઈથી મને કોઈ આમ કહેતો તો હું શું થઈ જાઉં મને એમ થાય. આવો કવિ સૌંદર્યની સાધના કરે એ જ માં કવિ આવી પંક્તિ આપી શકે. પ્રિય તમારું મુખ ચંદ્ર જેવું છે, જુઓ આમે કહેવાય છે ન હોય તો પણ કહીશ કેતા હોય છે. પણ એનું કારણ છે કે ભલે ને ન હોય પણ એને લાગે છે. વાત એ છે, વાત એ છે આપણી માં કાળી હોય તો પણ આપણને એકદમ સુંદર લાગે છે, કારણ કે મારી માં છે એટલે મને તો લાગે જ ને. તમે ભલે ને હસો એના ઉપર. આ વાત છે ચંદ્ર ચડતો નવે મારી તો બહુ જ પ્રિય પંક્તિ છે તે હવે મારે ખબે. સૌંદર્યનું કેવું ઉદઘાટન છે. અને મરમર એટલે તો એમણે કવિતાના સંગ્રહને આ નામ આપ્યું. ધીમેથી વાત થાય છે, કવિતા ઓછા બોલી છે, મિતભાષી છે, એવી રીતે એ આવે છે. આવું કેટલું બધું કવિમાં આવે છે. હા, કવિને જે વિષાદ છે, જે દુઃખ છે, તમને શેનો દુઃખ છે? આપણે કવિને પૂછીએ છીએ કવિ તમને શાનો દુઃખ છે, આટલું બધું તમે પ્રાપ્ત કર્યું? તો દુઃખ એ છે કે એક સમયે જે હતું એ આજે ખોવાઈ ગયું છે. વર્ષો પછી પોતાના વનાંચલમાં જાય છે,
ત્યારે એ ઝાડ નથી, એ રસ્તા નથી, એ માણસો નથી, અરે એમનું બચડું નામ હતું એ બધું ભૂલી ગયા છે. અને જેન્ટી ભાઈ એમ બોલાવે છે, ભાઈ લગાડે છે પાછા. ગામડાના માણસોને માનથી બોલાવી તો નગમે માઠું લાગે, કારણ કે એમાં પોતાપણું નથી. એટલે કે છે આવડી જેન્ટી ભાઈ ક્યાંથી થઈ ગયું બચડામાં આટલું ફરી બધું? રસ્તા ને ઝાડમાં તો આવ્યું, મારા કાકાભાઈ આવી ગયું. કાકા રાજી પડ્યા છે કે અહીંયા બસો હાલે છે, અહીંયા આમ થાય છે. અરે જે આદિવાસીઓને બળદ ગાડા સિવાય બીજી કોઈ વસ્તુનું ભાન નહોતું એ બસમાં બેસતા થઈ ગયા, એમના કપડામાં ફરક આવી ગયો. જેના પાસે ધોતિયું નહોતું એ કેમ કેમ પહેરતા થઈ ગયા? ઓહો, જોવા જાવ તો વિકાસ છે. પણ કવિને દુખે છે, ક્યાં છે મારું ગામ? ઘરે કઈ જુદું થઈ ગયું છે અને મુંજાઈ જાય છે કે અહીંયા નથી રહેવું. એટલે કે છે કે આજે પણ રસ્તામાં જાઉં છું ને ઝાડ મળે છે ત્યારે ચડી જવાનું મન થાય છે, પણ હવે કેમ ચડું, પ્રોફેસર છું તો એ એકાંતમાં ક્યારેક ઝૂલી લઉં છું અને ઊંધો થઈને આજની આ ઊંધી દુનિયાને સીધી રીતે જોવાનો પ્રયત્ન કરું છું, અને એમ થાય છે કે હજી પણ આવડે છે ઊંધા થવા વળવાઈ હતો. તો બધું ચાલી રહ્યું છે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એમના ગુરુ જયંત પાઠકના સુરતે એક પરંપરા આપી છે આપણને. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી આપણા પ્રકાંડ વિવેચક, સર્જક, સરસ્વતીના સાધક, એમના વિદ્યાર્થી જયંત પાઠક. તો વિષ્ણુ પ્રસાદે બહુ સરસ કીધું કે વનાંચલમાં શું છે? તો કે મધુર વિષાદ છે. બહુ સરસ શબ્દ વાપરે, વિષાદ કોઈ દી મધુર વિષાદ તો કડવો જોઈએ પણ મધુર વિષાદ છે. કેવો ખબર છે? આપણે ઘણીવાર ખંજવાળ આવે ને પછી બળતરા થાય તોય મજા આવે, આપણો અનુભવ છે. અને બળતરા થાય એટલે રાડે પાડી એટલે પાછા ચાલુ એ કરી દે, મધુર વિષાદ છે. આપણા બધાનો અનુભવ છે કે આપણે મોટા થઈ ગયા છીએ. હું તમારા જેમ અહીંયા બેસતી હતી અને વક્તા આવ્યા હોય ને એની છાની છાની અમે મસ્કરીએ કરી લેતા, તમને છૂટ છે. એકવાર અમારે ત્યાં એક ગાંધીવાદી સર્જક આવ્યા હતા, આપણા બહુ મોટા લેખક રસિકલાલ જોશી, હવે તો એમને ચાલ્યા ગયા પણ વર્ષો થઈ ગયા. અને ધોતિયું ને વંડી ને ગાંધીવાદી બેસ ને અમે ક્લાસમાં મંત્રી, એટલે મંત્રીઓ બે આગળ બેસે. નિશાળમાં રિવાજ હોય મંત્રીઓ આગળ બેસે. હું કોઈ દિવસ તોફાન નથી કરતી હોય એ સાચું, પણ ઠેકડી ઉડાડવાની મજા આવે અંદર ને અંદર. પછી બધાને કહીએ કે આવી મજા આવે, એ તો અમારો સ્વભાવ આજે પણ મારાથી ન રહેવાય. ગમે તે જગ્યાએ બેઠી હોય ઠેકડી ઉડાડવાનું મન થઈ જ જાય મને, એ અમારી કોમનું લક્ષણ છે. નાગરું રહેવાય જ નહીં, ભગવાન આવે તો કંઈક ભૂલગાડ હોય નક્કી છે. એની પાછળ પાછી ડિઝાઇન હોય, એટલે અમે નકડા હતા ત્યારે ધૂળમાં ચાલીએ પાછળ જોતા જઈએ કેવી ડિઝાઇન મળે, આપણી બધાની એવી ચંપલ મળતી. અને ચોમાસામાં જ પહેરાય પછી એવી ચોમાસાની ચંપલ, એટલે છાંટા ન ઉડે. તો રસિકલાલભાઈ છે ને એ પહેરીને આવે. હવે એ તો એકદમ સાદગીના માણસ, કદાચ હું માનું છું ત્યાં સુધી ત્યારે એમની આર્થિક સ્થિતિ પણ સામાન્ય હશે. અમે બે જણા આગળ બેઠા ના, મારી બેનપણી બહુ તોફાની, મને કે ચંપલ જોઈ બાઈકની છે. અને કેમ કરીને સાલો મારાથી વસ્તુ રોકાય એના જ બેઠા હતા. આવી બધી મજા આજે ચાલી ગઈ છે. જૈન પાઠક કે છે પ્રોફેસર થયો છું, રસ્તા વચ્ચે લટકું તો લાગે કેમ? એટલે ઊંધી થયેલી દુનિયાને સીધી થયેલી જોવાનો પ્રયત્ન કરું છું. એટલે ગમતું નથી, એક મધુર વિષાદ છે આખા એ વનાંચલમાં. અને જે મળ્યું છે એ ઘણું મળ્યું છે, શહેરે ઘણું આપ્યું છે. એટલે સમન્વયને ચિંતતું એહસાસ કાવ્ય જેનું શીર્ષક છે આનંદ છે. આ મારું બહુ પ્રિય કાવ્ય છે, ભણતી ત્યાર જોજો. ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ સુંવાળા શહેરના રસ્તા ગમે.
આવું બધું બની ગયું. બોલો, ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ સુવાળા શહેરના રસ્તા ગમે ગમે છે. આવા સરસ રસ્તા મને પણ આજે એવું થાય કે કેવા સડસડાટ પહોંચી આવીએ છીએ રાપર, અમદાવાદ, મુંબઈ. એક્સપ્રેસ હાઈવે અમદાવાદ વડોદરા વચ્ચે તમે જુઓ તો આમ સરકી જાય ગાડી, તો એ ગમે છે. પણ દાઢી ઉગેલા કરચલી વાળા મુખોશા વન ખેતરો મનમાં રમે. પણ મનમાં તો આજ શું, દાઢી ઉગેલા કરચલી વાળા મુખોશા વન ખેતરો મનમાં રમે. મનમાં તો આરાધના પેલા વન ખેતરોની જ છે. ઘણું બધું મળ્યું અને ઘણું બધું ગુમાવ્યું, ઓકે. પણ કવિ જીવન પ્રેમી છે. મેં તમને કીધું ને, જે જીવનને ચાહે, જીવનને આર પાર જોઈ શકે એ આસ્તિક. અને જૈન પાઠકની કવિતા આસ્તિકની કવિતા છે, એટલે વાંક દેખા નથી, મર્મ મૂકી દે છે. મર્મ મૂકી દે છે. કવિ કોને કહેવાય? મર્મ મૂકી દે, મર્મ મૂકી દે. મામેરામાં, પ્રેમાનંદના મામેરામાં બધાને ખબર છે કે નરસિંહ મહેતા સાવ ગરીબ માણસ છે અને મામેરું પૂરી શકે તેમ નથી. અને આ ઓચિંતા કોઈક શેઠ આવીને આટલું બધું લઈ આવ્યા એટલે કુંવરબાઈની વડસાસુ પૂછે છે કે હે, તમારા શું સગા થાય? નરસિંહ મહેતા લક્ષ્મીજીને પૂછે છે. ત્યારે લક્ષ્મીજી ઠંડકથી કહે છે કે સગા કેમ થાય? તમો નાગર અમો વાણિયા. મૂરખના સરદાર એ કાંસમાં મૂકે છે. સગા કેમ થાય? મર્મથી જે મર્મર કરે એ કવિ. નાક આખું કપાઈ ગયું, પોતાને બહુ બુદ્ધિશાળી માને છે કુંવરબાઈને વડસાસુ. નાક કાપી નાખ્યું લક્ષ્મીજી કે વગર સગા એ જે પ્રેમ કરે સગો, એ તમને ખબર ના પડે. તમે આ સાડીઓ લઈને થાવ રવાના, તમે અહીંયા સાડી લેવા આવ્યા છો, દર્શન કરવા નથી આવ્યા. એટલે કે છે કઈ વાંધો નહીં, ઘણું ગુમાવ્યું, ઘણું મળ્યું. જે ગામડામાં છે તે શહેરમાં નથી, શહેરમાં જે મળ્યું એ ગામડું આપી નહોતું શકતું. તો આખરે ફલશ્રુતિ શું? તો બહુ સરસ પંક્તિ આપે છે, આનંદ છે. સંસ્કારથી હું ધન્ય, શહેરે મને સંસ્કારી બનાવ્યું. શહેરમાં આપણે શીખ્યા કેમ બોલાય, કેમ બેસાય, કેમ વાત કરાય. ગામડામાં હોઈએ ત્યારે આપણે આવું બધું ના આવડે. ગુડ મોર્નિંગ, પધારો, આપ અમારે આંગણે ક્યાંથી, આપની પાવન પગરીઓ અમારે ઘરે પડી, અમે ધન્ય થઈ ગયા. દર્શનાબેન, તમારા જેવા માણસ ન જોયા. આમ બધું ના આવડે, આપણે કઈ આવો, ચા પીવી છે? ના, કઈ નહીં. શહેર આપણને સંસ્કારી બનાવે છે. શહેરમાં આવ્યા, ભણ્યા, મોટા થયા એટલે આવું બધું આપણે આવડી ગયું. આવો આવો, મને એમ થાય ક્યાં આવ્યા, એ નહીં ક્યારે. તમારી જ રાહ જોતો હતો કે જોતું, હરામ જોયું. આનંદ છે, સંસ્કારથી બન્યો હું ધન્ય. પણ બીજી પંક્તિ જુઓ, આનંદ છે, થોડો રહ્યો છું વન્ય. તો પણ મેં મારી મૂળભૂતતા ગુમાવી નથી એ મારું સદભાગ્ય છે, એનો મને વિશેષ આનંદ છે. સંસ્કારી બન્યો ને એના કરતાં એ વિશેષ આનંદ છે કે મારું વન્ય પણ મેં ગુમાવ્યું નથી, મારી ઓરિજિનાલિટી મેં ગુમાવી નથી. આ વાત છે, આ મજા છે. તો જૈન પાઠકમાં સમન્વયની ભાવના છે, એ કવિતામાં કે એ વનાંચલમાં, ચારે બાજુ તમને દેખાશે. કેટલી એ બધી એવી કવિતાઓ છે જે આખી આખી વાંચવાનું મન થાય, પણ એને હું રોકીને એટલું જ કહીશ કે છેક 1954 થી 2003 સુધી એમણે લયની, છંદની, ચિત્રાત્મકતાની, જીવન પ્રેમની, પ્રકૃતિની, પ્રણયની ઉત્તમ કવિતાઓ આપી.
અને 1967 માં વનાંચલની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે 47 વર્ષના હતા. 47મે વર્ષે એમણે એમના જીવનની સમગ્ર છબી માત્ર 78 પાનામાં આલેખી. બહુ જ નાનકડી સ્મરણ કથા છે. 47મા વર્ષે આત્મકથા આવી અને વર્ષોનો આખો આટલો પટ 34મા વર્ષથી માંડીને 84મા વર્ષ સુધી એમણે સતત જુદા જુદા પ્રકારની કવિતાઓ આપણને આપી અને જીવનનો એક લય જે પોતે જીવ્યો એ આપણી સામે ધર્યો કવિતાની છાપમાં અને એમના સમગ્ર કાવ્યના કવિતા સંગ્રહને નામ આપ્યું છે ક્ષણોમાં જીવું છું. આજમાં આજમાં જ જીવું છું અને ગઈકાલમાં પણ નહીં, આવતીકાલમાં પણ નહીં. પણ એની પહેલી કવિતા, આ સંગ્રહની પહેલી કવિતાની વાત કરીને મારી વાત અધૂરી છોડીશ, કારણ કે જૈન પાઠકની વાત પૂરી જ ન થયેલી છે. શું કહું ને શું ન કહું, એટલું બધું એમાં છે. પહેલાં હું આને પ્રણય કવિતા માનતી હતી, પણ એ પ્રણય કવિતા નથી, એક કવિતા વિશેની કવિતા છે. જોજો, મારી આ એ પ્રિય પંક્તિ છે અને ઘણીવાર મહેમાનો માટે વાપરી પણ છે. આવા કાર્યક્રમો હોય ને, નવું નવું બોલતા શીખ્યા હોઈએ તમારા બધા જેમ, ત્યારે આવી કવિતાઓ ગોતતા કે શું બોલીએ તો વટ પડે, અને એના કરતાં પણ શું બોલીએ તો આપણા કાર્યક્રમનું સારું લાગે, આપણા અધ્યાપકનું સારું લાગે, ત્યારે હું એમ માનતી હતી કે આ પ્રણય કવિતા છે. અને હા, મેં તમને કહ્યું તેમ આવા કવિઓની પ્રણય કવિતા પણ છે ને એ શાંત રસની હોય છે, એ શૃંગારની નથી હોતી. મેં તમને કીધું ને, ચંદ્ર ચડતો નભે તે હવે મારે ખવે, ત્યારે તમે દુબારા દુબારા એવી રાડોપણ પણ તમને મન ન થાય, એ શાંત રસની કવિતા છે. આપણે ચૂપ થઈ જઈએ, પ્રણય કવિતા એ નહીં કહેવાય, આપણે ચૂપ થઈ જઈએ. કારણ કે કોઈ પણ પ્રેમ આખરે ઈશ્વર પ્રતિ જાય છે. સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ એમ જેમ કહેવાય છે ને, એમ બધો પ્રણય પણ આખરે ઈશ્વરને જઈને મળે છે. સાચા કવિનો, દુબારાવાળા કવિનો નહીં, સાચા કવિનો, વાલ્મીકીથી માંડીને જૈન પાઠક સુધી. શું કહે છે, આવ્યા છો તો અહીં જ રહી જાઓ હવે. આપણે એમ થાય પ્રિયાને કહે છે, આવ્યા છો તો અહીં જ રહી જાઓ હવે, રાહ જોઈ થાકેલા આ નયન મીંચવા દો તમારા ઉછંગે. રાહ જોઈ જોઈને મારા મારી આંખો થાકી ગઈ છે, એ તમારા ખોળામાં જરા મીંચવા દો. કહેવાની છે કથની હજી તો દુઃખની રોઈ રોઈ, ગાળા ગાળ્યા લાંબા વિરહ દિન આશ્વાસનોના ઉમંગે. તમારા માટે રાહ જોઈ જોઈને જે રાતો ગાળી છે રોઈ રોઈને, એ તમારા આશ્વાસનથી હજી તો મારે શાંત કરવાની છે. પછી ઘણું ચાલે છે, પણ છેલ્લી ત્રણ પંક્તિ વાંચું છું, ચાર પંક્તિ. આવ્યા છો ફરીથી કહે છે, તો અહીં જ રહી જાઓ હવે પાસ મારી, વાંચું મારે ભવન દ્યુતિ છાયા તમારી છવાય, મારે આંગણે તમારો પ્રકાશ રેલાય એમ હું ઈચ્છું છું. જામે રાત્રિ દિવસ રસના ઉત્સવો ચિત્ત હારી, તમારા હોવાથી રાત અને દિવસના ઉત્સવો અહીંયા ઉજવાય, અને સૌની જીભે વિરલ ઉજળું ભાગ્ય મારું ગવાય, અને તમે મારી પાસે આવ્યા છો એનો યશ મને મળે, એટલા માટે તો રહી જા. જો કેવાની સ્ટાઇલ કેવી છે, રહેવું જ પડશે એમ નહીં, આવ્યા છો તો અહીં જ રહી જાઓ. ટોન જુઓ, કવિતામાં ટોન અગત્યનો છે. આમ કયો ને એટલે પછીની મજા ના રહે, કરસ કે નથી કરતો, રેસ કે નથી રહેતો, જૂટી લઈશ તારો સમાન સામે આપણે અંદર નથી રહેતો. જા, આ કોઈ રીત છે કે વાત, પણ અનુનય છે. એમના એક કાવ્ય સંગ્રહનું નામ પણ અનુનય છે. અનુનય એટલે વિનંતી, અનુનયની કવિતા છે. જયંત પાઠક અનુનયના કવિ છે, તો કવિતાને અનુનય કરે છે.
કે તમે મારામાં પ્રગટ્યા જ છો, તો હવે જરા રહી જાઓ ને, જેથી કરીને હું ધન્ય બનું, મારું ભાગ્ય ઉજ્જવળ બને અને મને યશ મળે. અને છેલ્લી પંક્તિ બહુ સુંદર છે, સ્થાને સ્થાને તમસ્વ રહો નામ ઉલ્લેખ મારો, તમારા સાથે મારું નામ જોડે એની મારા સાથે તમારું નામ, તમારી સાથે પહેલા કવિતા પછી જયંત પાઠ, તમારા સાથે મારું નામ જોડાયેલું રહે, કે વિશ્વે ના અસફળ બને યોગ મારો તમારો, અને આપણા બેનો યોગ અસફળ ન થાય, સફળ થાય નહીં, અસફળ ન થાય. જો કહેવાની રીત જુઓ, મારો ને તમારો યોગ અસફળ ન થાય એવું હું પ્રાર્થું છું. એમ કહેવાની જરૂર ન રહે, આ ટોન જ એમ કહે છે કે આ પ્રાર્થના છે. પ્રાર્થના કોને કહેવાય, ટોન પરથી ખબર પડી જાય. પ્રભુ તમે આવો ને, બેસો ને, મારી સાથે જમશો, તમને અહીંયા ફાવશે, પ્રાર્થનાનો ટોન છે. તો અનુનયના કવિ છે એટલે એમણે જે કહ્યું, અને આપણે જેનાથી શરૂઆત કરી એનાથી મારી વાત પૂરી કરું, કહું કે અધૂરી છોડું, કે કવિતા ઓછા બોલાપણાની સાધના છે, અને જયંત પાઠક ઓછા બોલા કવિ છે. ઓછા બોલું માણસ ધીમે ધીમે પણ આપણી અંદર ઉતરી જાય, અને વધુ બોલું માણસ પેલા અંદર ઉતરીને ક્યારે બહાર નીકળી જાય ખબર નથી. ઓછા બોલા ને વધુ બોલાવ્યું છે એટલે જયંત પાઠક આપણને માણસ ઓળખતા પણ શીખવે છે. સુરેશ દલાલે બહુ સરસ અંજલિ આપતા એમને કહ્યું છે કે જયંત પાઠકની કવિતામાં જહાજની ગતિ છે. જહાજમાં બેઠા હો તો એમ લાગે કે જાણે ચાલતું જ નથી, પણ મંજિલે પહોંચો ત્યારે ખબર પડે કે મંજિલ આવી ગઈ. તો જયંત પાઠક આવી ગતિથી આપણને દૂર સુદૂરના દેશમાં લઈ જાય છે, અને મરતા પહેલા મારી નાખે છે, અને કાયમ જીવાડે છે. કવિ પાસે આ વિશિષ્ટ શક્તિ છે, મારી નાખે અને જીવવાનું બળ પૂરું પાડે. આવા કવિની શતાબ્દીએ એમને સત સત પ્રણામ. આભાર.